લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે મર્ડરના ગુના દાખલ થયેલા છે જેમાં એક ગુનામાં જે આ કામના જે ફરિયાદી છે એક તથા આ કામના જે મરણ જનાર સાહિલ જોશી બંને વાતચીત કરી રહ્યા હતા કામના ગલ્લાની આગળ એ દરમિયાન આ ગામના તોમતદારોએ આવી અને આ કામના જે ફરિયાદી છે એમને માથાના ભાગે તથા પોટીનો માર મારી તથા આ ગામના જે મરણ જનાર છે એમને પણ ગળાના નીચેના ભાગે તીક્ષ્ણ હથિયાર બાજુ ઈજા કરી એમનું મોત નિપજાવેલું હતું આ બાબતો લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને કામના જે તોમદાર છે એને રાઉન્ડઅપ પણ કરી લેવામાં આવે છે અત્યારના પ્રાથમિક કારણમાં જે પાનના ગલ્લા પર ઉભા થઈ દરમિયાન આ કામના જે ફરિયાદી છે એમને તથા આ કામના જે તોમતદાર છે એના બંને મિત્ર વચ્ચે કંઈ ઝઘડો થયો એ ઝઘડામાં એમની ફરિયાદી તથા આ જે મરણજના એને પણ માર મારેલો હતો અને મરણ એને માર જતા સિવિલ હોસ્પિટલ જતા એને ડૉક્ટરે મરણ જાહેર કર્યું એની તપાસ હાલમાં ચાલુ છે હજી પોલીસ નિચોગસીનાનું ચાલુ છે આરોપી છે લિંબાયતમાં રાત્રે બીજી હત્યામાં એક સત્તર વર્ષના કિસ્સોની ચારી સમયે નજીબી બાબતે ઘાતકી હત્યા કરીને ભાગી ચૂક્યા હતા પરવત ગામના હપતિવાસમાં રહેતો સતીશ રાઠોડની ગણપતિ મહોત્સવમાં ગરબા રમવા બાબતે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીમાં ભાણિયાની મદદમાં દોડી ગયેલા મામાને હત્યારાઓએ જાહેરમાં બરફ તોડવાના કોયચાથી પતાવી દઈને પિતરાઈ બહેનને માર માર્યો હતો સતીષના હત્યા કેસમાં પોલીસે જીમી નામના ઈસમની અટકાયત કરી હોવાની વાત સામે આવી હતી ત્યારે માતા પિતાનો એકનો એક દીકરો હતો વૃદ્ધ માતા પિતાનો આધાર તે હતો રવિવારની મોડી સાંજે સતીષને તેના ઘરે જ જીમી હરીશ સહિતના ચાર જણાએ જીવલેણ હુમલો કરીને પતાવી દીધો હતો સતીષની હત્યા બાદ પર્વત ગામના હપદિવાસમાં હત્યારાઓએ ખોફનો માહોલ ઊભો કર્યો હતો જ્યારે રંગત કારણે હત્યારાઓએ આ હત્યા કરી હતી Kameramen Rahul Ayir saatte Meru Mesteri, News, Surat.